અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરની 13 જગ્યાઓ પર નક્કી કરાયેલ જીપીવી પોઈન્ટના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ગુજરાત સરકારના નિર્મળ ગુજરાત 2.0 કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર શહેરના વિવિધ 13 જગ્યા ઉપર ગાર્બેજ વનરેબલ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 2 સ્થળોએ કેમેરા, ડેકોરેશન અને સુંદરતા સાથે વિકાસના કામો હાથ ધરવામાં આવશે. જે પૈકી મોદીનગર બસ સ્ટેન્ડ પાસે આવેલ જીવીપી પોઈન્ટના 15 લાખના કામનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કારોબારી ચેરમેન નિલેશ પટેલ અને અન્ય નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરમાં જાહેર તેમજ આંતરિક માર્ગો પર કચરાના ઢગ પડી રહેતા હોય તેવા 13 સ્પોટ નગર સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જેના આધારે આ સ્થળોને સુશોભનના કાર્યો કરવામાં આવશે, જેથી કરીને શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવો અભિગમ દાખવવામાં આવ્યો છે. આજ રોજ નગરપાલિકા દ્વારા 15 લાખના ખર્ચે 13 જેટલા પોઈન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એ જગ્યા પર કેમેરા લગાવવાના, સ્વસ્થ બનાવવા માટે ડેકોરેશન કરવાનું છે. એ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશભાઈ, કારોબારી ચેરમેન નિલેશભાઈ, સેનિટેશનના ચેરમેન સુરેશભાઈ, નગરપાલિકાના સભ્ય મનીષાબેન, ત્યાં યાના સ્થાનિકો હાજર રહ્યા હતા.